આજે આપણે ગણિત વિષય ધોરણ 2 ગણિત સ્વાધ્યાય પોથીમાં જેમ આપણે દશક અને એકમનો એક પાઠ આપણે સમજી ગયા તો હવે આપણે આગળ પાના નંબર તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 88 ખોલો. હવે એમાં આપણે પ્રશ્ન 4 આવે તો અહીંયા જુઓ પ્રશ્ન 4 માં એવું લખ્યું છે કે નીચે આપેલા અંક અને અંક માટે 10 એટલે કે દશક છે તો દશક માટે ¡Gracias!
થઈ ગયો એટલે બીજી રીત આપણે શૂન્યા દશક અહીંયા બાર છે તો દશક નો કે એટલે દસ રૂપિયાની નોટ એક અમાર બે છે એટલે બે રૂપિયાના સિક્કા સમજ પડી ગઈ ને તો હવે આપણે એના ચાર દાખલા છે તે બતાવીશું જેમ કે 25 રૂપિયાનો બોલ છે તો એ તમારો બોલ લેવા જવો હોય તો અહીંયા આપણે 10 ની કેટલી નોટ લઈશું બે નોટ અથવા તો તમારી પાસે 20 ની નોટ હોય તો તમે એક નોટ લઈ શકો છો હું અહીંયા 10 ની બે નોટ બતાવીશ આ અહીંયા 10 રૂપિયાની એક નોટ અને અહીંયા બીજી નોટ છે એમાં આપણે સરવાળો જ કરવાનો છે હવે બાકીના કેટલા રૂપિયા છે તો કે 5 રૂપિયા સરવાળો તમારો
હિસાબો જોઈએ. હવે આવે છે 36 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો. 36 રૂપિયામાંથી 3 રૂપિયા 30 રૂપિયા છે એટલે 10 રૂપિયાની 3 નોટ 2 અને 3 અને 6 રૂપિયા છે એટલે કેટલા સિક્કા આવશે? હા, પાંચનો સિક્કો મારી પાસે અત્યારે છે તો 5 રૂપિયાનો સિક્કો વત્તા 1 રૂપિયાનો સિક્કો 10 20 30 પચાસ આપણે લઈ લીધી એટલે 6 મળ્યા તો 2 નોટ લઈએ તો 70 મળી જાય. તો હવે બાકીના 2 રૂપિયા બચ્યા છે તો હું રૂપિયાના 2 સિક્કા આપીશ. 1 અને 2 50 માંથી 70 71 અને 72 અહીંયા આપણો સરવાળો મળી ગયો. હવે અહીંયા પ્રશ્ન 7 આપ્યો છે, કેટલા રૂપિયા છે ફળો અને લખો. હવે અહીંયા આ એકદમ સરળ અને સહેલું છે કારણ કે તમને નોટ અહીંયા બતાવી દીધી છે. તો અહીંયા ઉદાહરણમાં તમને 3 નોટ આપી છે 10 20 30 અને અહીંયા તમને એનો જવાબ પણ આપી દીધો છે 10 રૂપિયા. તો હવે આપણને ખબર છે ને સરવાળો તરત આપણને મળી જાય છે. હવે આપણે આ પ્રમાણેનું ગણીશું. ઉપર પ્રમાણે તો 10 ને 10 20 20 20 ને આપણે 21 પછી 2 છે 22 23 24 ને 25 શું થઈ ગયો સરવાળો? તો કે 25 21 22 23 24 હવે બાકી બે સિક્કા છે 24 પછી 25 26 27 28 29 ને 30 શું આવ્યો છે અહીંયા સરવાળો? 30 રૂપિયા. ચલો હવે અહીંયા વચ્ચે તમને અહીંયા ગોળ રૂપિયાના સિક્કા બતાવે છે કે આપણે ગણવાના છે. અહીંથી 1 2 3 4 5 6 7 8 9 ને 10 શું સરવાળો આવ્યો? 10 રૂપિયા. ચલો હવે આપણે અહીંયાથી જાતે કરીશું અને ગણીશું. જુઓ 10 રૂપિયાની અહીંયા કેટલી નોટ છે? તમે 10 20 30 અને 40 હવે નીચે સિક્કા દર્શાવ્યા છે. 40 પછી 41 42 43 44 45 46 ને 47 તો અહીંયા હું જવાબ લખીશ કે 47 રૂપિયા. ચલો હવે એની નીચે આ સાઈડ બતાવ્યું છે ને નોટ ગણવાની છે કે 10 20 30 40 50 સિક્કા છે. પહેલા રૂપિયા નથી તો 50 પછી 51 52 53 54 પછી 2 ના સિક્કા છે 55 56 57 58. ચલો એની નીચેના જવાબમાં આવ્યું 58 રૂપિયા. હવે અહીંયા છેલ્લો 10 રૂપિયાનો એક નોટ છે તો બાકીના સિક્કા વળી કે 10 પછી 11 12 13 14 15 16 17 18 18 રૂપિયા છે. રૂપિયાના 2 સિક્કા છે અને 2 રૂપિયાના 3 સિક્કા છે. શું જવાબ મળ્યો આપણને? 18 રૂપિયા. એકદમ સરળ છે. ફક્ત તમારે મૌખિક ગણતરી કરીને આ અહીંયા જવાબ મેળવવાના છે. ઓકે બાળકો, થેન્ક યુ.